અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ તેમજ સહિતના કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વ રાજીવ ગાંધીના ફોટાને ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીના દેશમાં વિકાસમાં રહેલા યોગદાનને બિરદાવીને કોંગી અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સમગ્ર દેશની અંદર ને વૈશ્વની અંદર રાજીવજીની એક ઓળખ, અલગ પ્રકારની ઓળખ હતી. સમગ્ર દેશના લોકો, સમગ્ર યુવાનો હોય, આ દેશની અંદર ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિ લાવવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો રાજીવજી એ કરેલું છે. તો બીજી તરફ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા આધુનિક ભારતના ઘડતર માટે વિશેષ યોગદાન આપનારા સ્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે યુથ કોંગ્રેસ અને NSUI તરફથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને શક્તિવર્ધક જ્યુસ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીના પુણ્યતિથિના નિમિત્તે આજ રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર કોરોનાના સંક્રમિતોને શક્તિવર્ધક માટે જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં NSUIના પ્રમુખ યોગી પટેલ, વીરપાલ સિંઘ અટોદરિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા અને સ્વ રાજીવ ગાંધીના યુવા અને મહિલા સશક્તિકરણના કાર્યોનું સ્મરણ કરી તેમના પથ પર ચાલવાનો નિર્ધાર વ્યક્ત કરવા સાથે કોરોનાની નાબૂદી થાય તેવી પણ પ્રાર્થના કરી હતી. કેમેરામેન વિરલ રાણા સાથે સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ.